छप्पा शुरू करवाना छे। छप्पा नो उखाण आपणे आवे छे बराबर, एमां पहेला आपणे लईए छीए छप्पा। हवे छप्पा कोने कहेवाय? एक एक मार्क मां पूछाय छे तो के छ पंक्ति अथवा तो छ चरण धरावतो काव्य प्रकार एटले छप्पा। आ नोट डाउन करीने राखी देजो, छ चरण धरावतो काव्य प्रकार एने छप्पा कहेवाय छे। अखाए पोते चोपाई छंद नो ज उपयोग पोताना छप्पामां मोटा भागे करेलो छे। कया छंद नो? चोपाई छंद नो बराबर। आ बे वस्तु याद राखी लेजो, काव्य प्रकार छे छप्पा अने सर्जक छे अखो। हवे कवि परिचय જોઈ લઈએ શું કહેવા માંગે છે, તો કે અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ મૂળ સોની હતા, તેઓ વેદાંતી કવિ હતા। ગુજરાતના જ્ઞાન માર્ગી કવિતાઓમાં તેઓ શ્રેષ્ઠ હતા। જ્ઞાન માર્ગી કવિતા જે જે કાંઈ એણે પદ્ય પ્રકારો લખ્યા છે એ જ્ઞાનને લગતા હતા। જીવનના અનુભવથી પ્રોઢ બનેલા જ્ઞાન વિચાર એ એમની કવિતાનું આભૂષણ છે। એને પોતાના કાવ્યના વિષય માટે કંઈ જવાની જરૂર નહોતી, પણ એની પાસે જે જીવનનો અનુભવ હતો એ જીવનના અનુભવના આધારે એણે એ પોતાની કાવ્ય રચનાઓ છે એ રચેલી છે। જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, તેમજ ટંકશાળના ઉપરી તરીકે, ટંકશાળ એટલે કે જે ધાતુઓ છે એ ધાતુ માટેની જે બેસે છે મીટિંગ એમાંના ઉપરી હતા, ધાતુ મેળવવા અંગે તેમના પર આવી પડેલા આડ ને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા। પોતાના કુટુંબમાં કોઈ નથી રહેતું, એક પછી એક બધા જ મૃત્યુ પામે છે બરાબર। એક તો એ ઘર સહન નથી થતો, બીજું કે પોતાની બેન બનાવેલી હતી ધર્મની બેન જમના, એને એની ઉપર આરોપ મૂક્યો કે એને જે હાર આપેલો છે એ ખોટો છે સોનાને લગતા હાર ઉપર, એટલે બધા એકાંતપ્રિય બની જાય છે અને વૈરાગી બની જાય છે। પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ અને અખે ગીતા એ એમની નોંધપાત્ર કૃતિઓ છે। જો કે તેમના છપ્પાઓ છે એ વિશેષ જાણીતા છે, સૌથી વધુ અખો જો જાણીતો હોય તો એ પોતાના છપ્પા નહી શકે। હવે જોઈએ આપણે આગળ શું કહેવા માંગે છે, તો કે પહેલા છપ્પામાં છે એ અનુભવ અને જ્ઞાનનો મહિમા આપેલો છે। આ ધ્યાન રાખી લેજો, કેમ કે પ્રશ્નમાં આપણે એમ જ પૂછાય છે કે પહેલા છપ્પામાં આખા શું કહેવા માંગે છે, બીજા છપ્પાનો સાર જણાવો બરાબર, એવી જ રીતે પૂછાય છે। એટલે આપણે યાદ રાખવું પડશે કે પહેલા છપ્પામાં શેની વાત કરવામાં આવી છે, તો કે અનુભવ અને જ્ઞાનની મહિમાની વાત કરવામાં આવે છે। જ્યારે બીજા છપ્પામાં તો કે ભાષા નહીં પણ ભાવનાનું મહત્વ છે એ દર્શાવેલું છે। હવે જોઈએ એક પછી એક શું કહેવા માંગે છે, એમાં પહેલો છપ્પો જોઈએ આપણે, આવી નગરમાં લાગી લાય, લાય એટલે કે અગ્નિ, એક નગર છે એક શહેર છે ત્યાં અગ્નિ લાગે છે એમ કે છે। પંખીને શો ડોખો થાય, હવે નગરમાં જે વૃક્ષ છે એ વૃક્ષ ઉપર પંખી બેઠા છે, હવે નગરમાં આગ લાગવાથી વૃક્ષને કાંઈ, વૃક્ષ ઉપર રહેલા પંખીને કાંઈ ફેર પડતો નથી। શું કામ ફેર નથી પડતો? એની પાસે પાંખ છે એ ત્યાંથી ઉડી અને બીજે જઈ શકવાનો છે, જેની પાસે પાંખ નથી એને પ્રશ્ન છે। પંખી તો એક ઝાડવામાંથી ઉડી અથવા એક શહેરમાંથી ઉડી બીજા શહેરમાં વયા જ જવાના છે, એટલે નગરમાં આગ લાગે છે શહેરમાં આગ લાગે છે એનાથી પંખીને કંઈ ફેર પડતો નથી। ઉંદર બિચારા કરે શોર, શોર એટલે અવાજ, ઉંદર છે એ બિચારા બૂમા બૂમ કરી મૂકે છે, શું કામે? તો કે જે વૃક્ષ ઉપર પંખી બેઠા છે આગ લાગવાથી પંખી ઉડી શકે છે ત્યાંથી બીજ જઈ શકે છે, એ વૃક્ષના થડમાં ઉંદરે દર કરેલા છે અને આગ લાગે છે, તો ઉંદર બિચારા શોર બકોર કરશે ત્યાંથી જઈ શકશે નહીં, શું કામ? જેમનું નહીં ઉડવાનું જોર, જોર એટલે કે બળ, શું કામ એ શોર કરે છે અવાજ કરે છે? તો કે ઉંદર પાસે ઉડવાનું બળ નથી, અનુભવ નથી, એટલે પક્ષીઓ પાસે ઉડવાનો અનુભવ છે, ઉડવાનું જ્ઞાન છે, તો પક્ષીઓ ઉડી જશે પોતાનો જીવ બચાવી લેશે, જ્યારે ઉંદર પાસે એનો અનુભવ ન હોવાથી ઉંદર છે એ શું?
ઈશ્વર બકોર કરશે પોતાનો જીવ છે બચાવી શકશે નહીં। અખા જ્ઞાની ભયથી કેમ ડરે? અખો એવું કહે છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એ ભયથી નથી ડરતો। ઉપરનું જે આપણે ઉદાહરણ આપ્યું છે પંખી અને ઉંદરનું, એ હવે શું શીખવા સમજવા માંગે છે, આપણે શું કહેવા માંગે છે જોઈએ। અખો એમ કહે છે કે જે જ્ઞાની માણસો છે એ ભયથી નથી ડરતા, શું કામે? જેની અનુભવ પાંખ આકાશે ફરે। જ્ઞાની છે શું કામે ભયથી નથી ડરતા? તો એની પાસે અનુભવ છે। જે મુશ્કેલી આવી છે એ મુશ્કેલીમાંથી કેમ બહાર નીકળવું, એ બારે નીકળવાનો અનુભવ એની પાસે હોય છે, જ્ઞાન એની પાસે હોય છે। એટલા માટે જ્ઞાની વ્યક્તિ છે એને કોઈ પણ ડર આવે છે તો એમાંથી નીકળવાનો રસ્તો શોધી લે છે, બરાબર। કોને એક કામમાં નથી આવતું? તો જે અજ્ઞાની છે એ મુશ્કેલી પરિસ્થિતિમાંથી રસ્તો નહીં કાઢી શકે, એની પાસે એવો કોઈ અનુભવ છે જે અનુભવ જ્ઞાની પાસે છે। એટલે અહીંયા જ્ઞાની અને અજ્ઞાનીની વાત કરી છે, કીધું ને કે અનુભવ અને જ્ઞાનનો અનુભવ છે, જેની પાસે જા જા અનુભવ છે એ લોકો મુશ્કેલીમાંથી વેલા બારે નીકળી જાય છે, અને જે અજ્ઞાની છે જેની પાસે અનુભવ નથી એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકતા નથી। ઉંદર અને પંખીનો ઉદાહરણ આપી અહીંયા અખો આપણને પહેલા છપ્પામાં એ સમજાવે છે કે જ્ઞાની માણસો પાસે અનુભવ છે તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશે, જ્યારે અજ્ઞાની પાસે અનુભવ નથી તો એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવશે એમાંથી બહાર નીકળી શકશે નહીં, કેમ કે એની પાસે અનુભવ નથી। હવે જોઈએ બીજા છપ્પામાં શું કહેવા માંગે છે, તો કે બીજા છપ્પામાં ભાષા નહીં પણ ભાવનાનું મૂલ્ય છે। આપણે જે બોલીએ છીએ એ આપણી લોકભાષા છે, એનું તો મૂલ્ય છે જ, પણ સૌથી વધારે ભાવનાનું મૂલ્ય છે, ભાવનું મૂલ્ય છે, કયા ભાવથી આપણે બોલીએ છીએ, બરાબર। જોઈએ આગળ ચાલો, ભાષાને શું વળગે ભૂર, ભૂર એટલે મૂર્ખ, મૂર્ખ વ્યક્તિને કહે છે કે ભાષાનું વળગણ શું હોય, જે રણમાં જીતે તે શૂર। યુદ્ધ છે એ ભાષાથી નહીં પણ બળથી જીતાય છે, સેનાથી જીતાય છે, તો કે રણમાં જઈએ છીએ ત્યારે આપણી પાસે બળ હોવું જોઈએ, ભાષાની, બરાબર। જો બળ હશે તો યુદ્ધ જીતી શકાશે, બળ નહીં હોય ભાષા હશે તો યુદ્ધ જીતી શકાશે નહીં। સંસ્કૃત બોલીએ શું થાય? સંસ્કૃત એ એવી ભાષા છે જેને દેવ ભાષા કહેવાય છે, જે આપણા દેવોની ભાષા છે, બરાબર। હવે દેવો જે ભાષા બોલતા હોય ભાષા છે એ નીચી તો ના જ હોય શકે, એ મહાન ભાષા જ હોય, પણ અહીંયા આખો એવું કહે છે કે સંસ્કૃત બોલવાથી શું થાય, કોઈ પ્રાકૃત માંથી નાસી ગયું, પ્રાકૃત એટલે સંસ્કૃત માંથી ઉપસી આવેલી ભાષા, સંસ્કૃત એ મેઇન ભાષા છે એવું કહેવાય છે, અને બાકીની જે કઈ ભાષાઓ છે એ બધી ભાષાઓ સંસ્કૃત માંથી ઉતરી આવેલી ભાષા છે, જે આપણી પ્રાકૃત ભાષા છે। પ્રાકૃત ભાષા એટલે લોક ભાષા, આપણી માતૃભાષા, કદાચ ને સંસ્કૃત નહીં આવડે ને તો ચાલશે એમ કહે છે, પણ કોઈ વ્યક્તિ પોતાની લોક ભાષામાંથી નાસી છૂટ્યું છે, ગુજરાતમાં રહેતા હોય અને મોટા થઈને એમ કહે કે મને ગુજરાતી નથી આવડતું, એવું ના જ બની શકે, શું કામે? કે એ આપણા લોહીમાં પડેલું છે, આપણા રગરગમાં પડેલું છે, જ્યાં જન્મ થાય છે એ ભાષા આપણે ઓટોમેટિકલી શીખી જ જાય છે। એટલે લોકો શું કહે છે કે સંસ્કૃત નથી આવડતું તો કોઈ વાંધો નહીં, સંસ્કૃતમાંથી જ બધી ભાષા ઉપસી આવેલી છે, જો સંસ્કૃત નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ વ્યક્તિ પોતાની લોક ભાષામાંથી નાસી છૂટવાનું નથી। બાવનનો સઘળો વિસ્તાર, આખો શું કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરથી સમગ્ર ભાષાનો વિસ્તાર રચાયો છે। મૂળાક્ષર એટલે જે આપણે કથી જ્ઞનો કકો છે એ, મૂળાક્ષરના 52 અક્ષરથી ભાષાનો સઘળો વિસ્તાર રચાયેલો છે। ભાષાનો સઘળો વિસ્તાર એટલે આપણી જે ભાષા છે મૂળાક્ષરના 52 અક્ષરથી રચાયેલી છે, બરાબર। એટલે આખો શું કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરથી ભાષાનો વિસ્તાર છે એ રચાયેલો છે, પણ અખો 53મો જાણે પાર, અખો એવું કહે છે કે જે 53મો અક્ષર જાણી જશે એનો બેડો પાર થઈ જશે। એ કયો છે 53મો અક્ષર? તો કે પરમ તત્વ રૂપી પરમાત્માનો જે અક્ષર છે એ અક્ષર જે જાણી જશે એ લોકોનો બેડો પાર થઈ જશે, એનું જીવન છે એ તરી જશે એવું કહેવા માંગે છે।
अपना छप्पा ए पूरा पेला छप्पा में शू कीधु तो अनुभव ज्ञान नो महिमा जनायो जयरे बीजा छप्पा में तो भाषा थी कोई भागी छूटवानुं नथी लखी लेजो। थैंक यू।